ये उल्टी भाषा है जहां चमत्कार त्या नमस्कार, नमस्कार मंत्र जहां नवकार मंत्र आवे चमत्कार थाय 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 श्रद्धा होवी जोईए। सामूहिक प्रार्थना हती ગાડીની ડીકીમાં વિમલ અને ભારતીએ કરેલી આ સામૂહિક પ્રાર્થના, અને પ્રાર્થનાના પ્રભાવે એના ગુંડાઓને શું સન્મતિ સૂજી રેઢી મૂકીને ભાગ્યા, અને આ બાજુ બેવ સેફ પાછા આવ્યા। રૂપિયા જાય કે ચાલે, જાન બચી લાખો પાયા, પાછા બેઠા થઈ ગયા। આ કાકા છે સામૂહિક પ્રાર્થના કરો, વધુ નહીં તો 12 નૌકાર આખું ઘર ભેગા મળીને ગણો। પ્રેક્ટિકલી કરાવું, આજે એક નૌકાર જો એનો ઘોષ એવો ઉત્પન્ન થશે, એના વાઇબ્રેશન્સ આખા એટમોસ્ફિયરને ફેરવી નાખશે। અચલગઢની અંદર આ દાદા ગુરુદેવે જ્યારે શિબિર કરાવી પ્રેમસુરી દાદાના કહેવાથી, સૌથી પહેલી 1958 હશે, 1958ની એ શિબિરમાં અચલગઢમાં, માઉન્ટ જાઓ અચલગઢ જાઓ ખરા, એ અચલગઢની અંદર કોઈ સગવડ નથી, ત્યાં 800 યુવાનોને ભેગા કર્યા હતા, અને એ શિબિરની અંદર આપણા હેમેન્દ્રભાઈના પિતાજી દલપતભાઈ 25-30 છોકરાઓને લઈને ગયા હતા બોર્ડિંગમાંથી। કુમારપાળ ત્યાં હતા, રત્ન સુંદર એટલે કે રજની ત્યાં હતો, આવા તો 800 યુવાનો હતા, અને અચાનક વાવાઝોડું આવ્યું, ટેન્ટ તૂટ્યા। કુમારપાળ ભાઈને મેં પૂછ્યું, મને કે પાણી ઠારવાની પરાતો પણ ઉડી, મારા સાહેબની પાણીની પરાતો પણ ઉડી, ભયંકર વાવાઝોડું। અને એ વખતે ભુવનવારું સુરી મહારાજ બધાને ઉપાસનમાં બેસાડી એક બાજુ જાપ કરાવ્યો, અને બીજી બાજુ એક વ્યક્તિએ શું કર્યો, સંકલ્પ, આજે આ વાવાઝોડું શાંત થઈ જાય જીવનભર માટે ચતુર્થ વ્રતનું પાલન કરીશ। 16 વર્ષની ઉંમરે એક યુવાને આ વ્રત લીધું, આ સંકલ્પ કર્યો, પ્રભુને પ્રાર્થના કરી, કુદરતે પણ સાંભળવું પડ્યું, વાવાઝોડું શાંત। સવારે પ્રેમસુરી દાદાની પાસે એને વ્રત લીધું, એનું નામ કુમારપાળ બીજા। શું કામ કરે છે, 75 કે 76 ની ઉંમર છે, ફિટ, આજે પણ ફિટ। કોઈ પણ ગુરુ મહારાજની પાસે જાય તો ખુરશી પર નહીં બેસવાનું, પગને તકલીફ ચાલુ થાય નીચે જ બેસવાનું, ગુરુની સામે કઈ રીતના ખુરશી પર નીચે જ। પ્રવાસોમાં જાય, દિવસો સુધી ખાખરા પૂરી સેવ આવું ખાતું લઈ ચોવિયાર કરી લેવાનો, બહાર ગયા પછી ખાવાના બહુ ચસ્કા ચટકાઓ રાખવાના નહીં, શાસનના કામ જેને કરવા હોય અને ચસ્કા ને ચટકાઓથી દૂર રહેવું પડે। એક સંકલ્પ વાવાઝોડાને દૂર કરી શકે, એક સંકલ્પ ગુંડાઓને દૂર કરી શકે, એક સંકલ્પ ઓલું વેસ્ટ બંગાળનું સાયક્લોનને એની દિશાને વાળી નાખે। આ તાકાત છે સંકલ્પોમાં, આ તાકાત છે પ્રાર્થનામાં।